नमस्कार मित्रों, धोरण 12 गुजरातीमां आपणो पांचमो काव्य रामबाण अने एना जे रचयिता छे ए धना भगत। આમ જોઈ આ કાવ્યનો સાહિત્ય પ્રકાર જોઈ તો એ પદ છે અને કવિ પરિચય આપણે જોઈ તો જનભગત એ ભક્તિ કરતા કરતા એમને આ પદો રચ્યા છે અને એ ભજનના શોખીન હતા। એમનું વતન જોઈ તો ઉમરાણા ગામના એ વતની હતા અને એમને પોતાનું જે આખું જીવન પોતાનું સમગ્ર જીવન એમને ભક્તિમય બનાવી નાખી દીધું અને તેઓ લેવા પટેલ સમાજના હતા। આજે પણ ભાવનગર જિલ્લાનું જે ધોળકા ગામ છે એ ધોળકા ગામમાં એને 1845 માં જીવતા સમાધિ લીધી છે। આ ઘણા ભગતનો આખેરો પરિચય તો એ છતાં આપણે જોઈએ કે કાવ્યનું નામ એટલે રામબાણ, કાવ્યનો પ્રકાર પદ અથવા ભજન, સંદર્ભ સાહિત્ય ઘણા ભગવતના પદો માટે કવિનું નામ, તો કવિનું નામ છે ધના ભગત હરિભગત ધના ભગત હરિભગત કાકડિયા એની સંગમ કેવી હતી કાકડિયા કા ક ડિયા કવિનો જે ઉપનામ છે એ ધના ભગત થી ઓળખાણા ધના ભગત થી ઓળખાણા કવિનો જન્મ સત્તરસો ઓગણચાલીસમાં કવિની જન્મભૂમિ ઉમરાળા અને કવિનો દેવીને 1845માં જીવતા સમાધિ તો કવિનો આ પરિચય અને કવિની સાહિત્ય જોઈ તો એને પદ લખ્યા છે, આખ્યાન લખ્યા છે, છપ્પા લખ્યા છે, પ્રવૃત્તિ લખ્યા છે, પણ એમની કલમ છે એ ભજન અને પદ ક્ષેત્રે ઘણી સફળ રહી છે। અને કવિની જે વિશેષ નોંધ છે તો એને 1845માં એમણે ધોળા ગામે જીવતા સમાધિ લીધી, એમની વિશેષતા છે। આ કાવ્યમાં કવિ ધના ભગત રામબાણ, તો પેલા આપણે થોડી વિષય વસ્તુની વાત કરી કે રામબાણ આવો એક કાવ્યનું શીર્ષક છે રામબાણ। તો રામબાણ એટલે શું? તો રામબાણનો અર્થ કવિ એવો કરે છે કે રામબાણ એટલે કે પ્રભુની ભક્તિરૂપી બાણ, રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ। આ તમારે એક માર્કમાં પૂછવાની પૂરેપૂરી શક્યતા કરીએ કે રામબાણ એટલે શું? તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, તો ભક્તિરૂપી બાણ એટલે રામબાણ। અને એ રામબાણ પછી એમાં મને પાછો બીજો પ્રશ્ન તમારે આવવાની શક્યતા રહીએ કે રામબાણ કોને કોને લાગ્યા હતા? તો રામબાણ ધ્રુવ, પ્રહલાદ, મીરા,
નરસિંહ અને મયુરધ્વજ આ ચારેય ને રામબાણ લઈ ગયા હતા. તો આખું જે કાવ્ય છે કે જે જે ભક્તોએ જે જે સંતોએ પ્રભુની જે ભક્તિ કરી છે એ વ્યક્તિઓને પ્રભુએ એને મોક્ષ આપ્યા છે, એને આ મરણ જીવન અને મરણ વચ્ચે માંથી એમને ઉગાડ્યા છે, અને જ્યાં જ્યાં એ લોકોને કષ્ટિ પડી છે, જ્યાં જ્યાં એ લોકો ઉપર આફતો આવી છે, ત્યાં ત્યાં પરમાત્મા પરમાત્મા ઈશ્વર કોઈ ને કોઈ સ્વરૂપે એમને મદદ કરી છે. તો જે જે વ્યક્તિઓને જે જેને રામબાણ લઈ ગયા છે, રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપીનો બાણ, જે જે વ્યક્તિ જે ભક્તિઓ કરી છે એને પ્રભુ કામ આવ્યા છે. ધ્રુવ, તો ધ્રુવને એની જે માતાએ મેળું મળ્યું, ધ્રુવ પોતે દોડી અને પોતાના પિતાના ખોળામાં બેઠા ત્યારે એની જે માં હતી, જે ઓર માં હતી, એને ધ્રુવને ઉઠાડી અને ધક્કો મેળ્યો અને એટલું જ કીધું કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારી પૂછે જન્મ લેવો પડે. આ શબ્દ ધ્રુવને લઈ ગયો અને એ ધ્રુવ જંગલમાં જઈ અને એક પગે એ ભગવાન વિષ્ણુનું નામ એને લીધું, અને પછી ભગવાન વિષ્ણુ એને દર્શન આપ્યા અને એને કીધું કે મારે મારા પિતાના ખોળે બેસવું છે, અને એ ધ્રુવે ધ્રુવને વિષ્ણુ ભગવાન ને પોતે એને ખોળામાં બેસાડ્યો. તો એ પ્રભુની ભક્તિ. પ્રહલાદ, તો પ્રહલાદના પિતા જે હિરણ્યકશિપુ છે એને મારવા, એને મારવા માટે કોઈ પણ બાકી નહોતી રાખી, એને મારવાના ઘણા પ્રયત્ન કર્યા. તો પ્રહલાદ ઉપર ઈશ્વરના ચારે ચાર હતા, હાથ હતા, એટલે એ પ્રહલાદને મારી ન શક્યા. અને આખરે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈ અને હિરણ્યકશિપુનો વધ કર્યો. તો મીરા, તો મીરાબાઈ ને ભક્તિ કરે તો એ રાણાને પસંદ નહોતું, એના દેવ વિક્રમ રાણાને પસંદ નહોતું, અને આખરે એ મીરાને કહે કે તને કૃષ્ણ એટલો વાલો હોય અને કૃષ્ણ જો તારા હજર હજર હોય તો આ કૃષ્ણ ધ્યાનમાં રાખી અને આ વિષ્ણુ કટોરો પી જા, ઝેરનો કટોરો પી જા. અને મીરાને ભગવાન કૃષ્ણ ઉપર એટલી બધી શ્રદ્ધા હતી, એટલો બધો વિશ્વાસ હતો, અને એ ઝેરનો કટોરો પી ગઈ. પણ એ પહેલા તો એ ઝેરના કટોરાને પરમ કૃપા પરમાત્માએ અમૃત બનાવી દીધો હતો અને એ મીરા અમૃત પી ગઈ. તો બીજી બાજુ નરસિંહ મહેતા, તો નરસિંહ મહેતા એ જે સંતોની જે દુનિયા છે, જે સંતોની જે હારામાં હારમાળા છે, એમાં જે નરસિંહ મહેતાનું જે નામ છે એ ટોચ સ્થાને છે. કારણ કે પરમ કૃપા ભગવાન શ્રી કૃષ્ણએ જે ઘણા બધા ભક્તોની એને હજાર હજુ રહ્યા છે, પણ નરસિંહના એને જે કંઈ કામ કર્યા છે ને એવા કોઈ ભક્તોના કામ કર્યા નથી. નરસિંહ મહેતા જે હુંડી લખે કે આ જગ્યાએ તમે જાઓ અને ત્યાં હાથની દુકાન છે અને અહીંયા સામરસા નામનો શેઠ છે એ આપશે, અને નરસિંહ માટે એ સામરસા શેઠ બને છે અને એ હુંડી સ્વીકારે છે. તો મયુરધ્વજ, મયુરધ્વજનું ની રક્ષા પરીક્ષા માટે પોતે બ્રાહ્મણના રૂપે આવે અને એની પાસે માંગે કે દાન માંગે, અને એ ભગવાન દાન રૂપે એનું મસ્તક માંગે અને એ કરવત લઈ અને પોતાનું મસ્તક આપવા જાય છે. ત્યાં એની પત્ની અને એનો દીકરો એ કરવત હાથમાંથી રહ્યા છે અને અહીંયા ભગવાન ખુદ એને દર્શન આપે છે. તો જે આ પાંચ જે વ્યક્તિ સંતો છે, જે ભક્તો છે, એને રામના બાણ કેવા કેવા વાગ્યા છે અને વાગ્યા પછી એને રામ કેવી કેવી સહાય કરે છે એ આ પદમાં આપણને ધના ભગત સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે જે આ કથા વસ્તુ જોઈ, તો કથા વસ્તુમાં જે ભક્તોને ભગવાન ને એને જે કંઈ સહાય કરી છે અને એને જે કંઈ કામ આવ્યા છે એની વાત આપણને આ રામબાણમાં કરે છે. તો એક એક પંક્તિ જોઈ અને આપણે આગળ જઈએ. રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, બોલ્યા મૂર્ખ મનમાં શું જાણે. આણે રામબાણ વાગ્યા હોય તે જાણે,
રામના બાણ વેગા હોય એ જ ઈશ્વરને સમજી શકીએ, બાકી મૂર્ખ મનમાં શું સમજે? તો મૂર્ખ, મૂર્ખ એટલે શું? તો મૂર્ખ કોને કહેવાય? મૂર્ખ એને કહેવાય કે જે ભગવાનની ભક્તિને સમજી શકતો નથી, તે ભગવાનની ભક્તિને સમજી શકતો નથી તેને મૂર્ખ કહેવામાં આવે છે. આ મૂર્ખને ખબર ના પડે કે આ રામબાણ એટલે શું, ભગવાનની ભક્તિ એટલે શું. પણ ભગવાનની ભક્તિ તો આ જૂને જ ખબર પડે કે ભગવાન એટલે શું, કારણ કે એને જે ભગવાને સહાય કરી છે અને એને પરમાત્મા પરમાત્મા ઈશ્વરના જે દર્શન સાક્ષાત કર્યા તો એને ભક્તિનું એક ફળ હતું. તો જે ભક્તિરૂપી જે કાર્ય કરે અને પોતે જે પરમાત્મા પરમાત્માનો જે આનંદ મળે એને ખ્યાલ હોય કે એનો જે બાણ છે એ કેટલું બધું મીઠું લાગે, પણ મૂર્ખોને આ ખબર ન પડે. અને ઓલી આ મૂર્ખ મનમાં શું આણે, એટલે રામ બાણ વાગ્યા હોય તે જાણે, અને જેને પ્રભુની ભક્તિ કરી હોય એને જ ખબર પડે કે કૃષ્ણ ભગવાન શું છે. મીરાને ખબર હોય કે કૃષ્ણ એટલે શું, પહેલા એને ખબર હોય કે વિષ્ણુ એટલે શું, ધ્રુવને ખબર હોય કે વિષ્ણુ એટલે શું, અને નરસિંહને ખબર હોય કે કૃષ્ણ એટલે શું. કારણ કે આ લોકોએ એનો સ્વાદ મેળવ્યો છે, ભક્તિનો સ્વાદ મેળવ્યો છે કે એને દિનરાત પરમાત્મા પરમાત્મા ઈશ્વરનું એને નામ લીધું છે. અને એ નામ રૂપે એ લોકો જ્યારે જ્યારે એનું સ્મરણ કરતા, જ્યારે જ્યારે એમને યાદ કરતા, ત્યારે પરમાત્મા પરમાત્મા એના હૃદય હજુ રહેતા, અને એ ભક્તિનો એ જે આનંદ માનતા એ આનંદ એને આ સંસારથી પણ, સંસારના આનંદ થતા પણ એને મીઠો લાગતો, કારણ કે એને પૂરેપૂરા રામના બાણ પોતાના શરીરમાં ઉતરી ગયા હતા. જ્યારે મૂર્ખ હોય એ મૂર્ખને ખબર પડે નહીં કે આ બાણ કેવા હોય છે. ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા, તે ખરીને બેઠા રે ઠેકાણે. બે નામ લીધા, ધ્રુવ અને પ્રહલાદ. આ પેલા બે ની વાત છે, ધ્રુવ અને પ્રહલાદને આ રામના બાણ વાગ્યા અને એ ખરીને બેઠા. ધ્રુવ એ આપણું પૌરાણિક પાત્ર છે, જે ચાર વીર સંતાનો છે, ધ્રુવ, પ્રહલાદ, લવ અને કુશ. આ ચાર જે પૌરાણિક પાત્રો છે જે ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયા, એમાં જે ધ્રુવ નામનું જે પાત્ર છે એ રાજકુમાર હોય છે, અને પોતાની નાની અવસ્થામાં એટલે કે એ જ્યારે 7-8 વર્ષના હતા ત્યારે દોડી અને પોતાના પિતાના ખોળામાં બેસવા જાય છે, ત્યારે એની ઓળમાં અને એની નવીમાં એને ત્યાંથી ઉઠાડી અને એને ધક્કો મારી અને ફેંકી દે, અને ધ્રુવ રડવા લાગે છે અને એ ઓળમાં એની નવીમાં એને કહે છે કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારી સુખે જન્મ લેવો પડે, મારું સંતાન જ એ તારા પિતાના ખોળામાં બેસી શકે, બીજું કોઈ. અને એ લડતો લડતો પોતાની માં સુલોચના છે એ સુલોચના પાસે જાય છે, અને એની માં કહે છે કે સાચી વાત છે કે એ માનીતી છે અને હું અણમાનીતી છું, તારા પિતાની જે માનીતી પત્ની છે અને હું અણમાનીતી પત્ની, એનું જેટલું ચાલે એટલું મારું ચાલે નહીં. અને ધ્રુવ ત્યાં મનોમન સંકલ્પ કરે છે, મનોમન અંદર દ્રઢ નિર્ધાર બાંધે છે કે હું મારા પિતાના ખોળે તો બેસી પણ હું ઘણું બધું કાર્ય કરીશ. અને એ ધ્રુવ એ જ રાત્રે એ જંગલમાં પહેલો જાય છે અને એ 7-8 વર્ષનું જે બાળક છે, 7-8 વર્ષનો એ છોકરો છે, એ એક પગ રાખી અને એક પગે પોતાના પગ ઉપર પગ આમ રાખી અને પરમકૃપા પરમાત્મા જે વિષ્ણુ ભગવાન છે એની આરાધના કરે છે, અને ઘણા સમય સુધી એને એક પગે ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી, અને એક સમયે ભગવાન ખુદ એને હાજર થાય છે અને ધ્રુવને માંગવાનું કહે છે. ત્યારે ધ્રુવ એ ખોળમાં બેસવાનું માંગે છે અને એમ કહેવાય છે કે
સ્વયં વિષ્ણુ ભગવાન એ જીવને પોતાના ખોળામાં બેસાડે છે. તો આ ભક્તિનો લાવો, આ ભક્તિનો પ્રકાર અને આ ભક્તિરૂપી બાણ આપણા જીવને લઈ ગયું અને જીવને લઈ ગયું એટલે એ ભગવાનને પામી શક્યા, એ ભગવાનના સાક્ષાત દર્શન કહેવાય છે. કારણ કે ભગવાનના દર્શન કરવા માટે, પરંતુ પરમાત્માને પામવા માટે એને એને એની ભક્તિ કરવી પડે. એટલે જ રામબાણ કીધું છે કે રામબાણ કોને કોને વાગે છે. તો આપણે નામ લઈ ગયા છે, રામબાણ જૂને લાગ્યું છે, પ્રહલાદને લાગ્યું છે, મીરાને લાગ્યું છે, નરસિંહને લાગ્યું છે અને મયુરને લાગ્યું છે. અને આ રામ લાગ્યા પછી જ એમને ભગવાને દર્શન આપ્યા છે. જયારે તમારા મારા આપણા જેવા મૂર્ખાઓ છે એમાં ખબર પડે નહીં. આપણને તો આ બધી ધતિક જ લાગે, કારણ કે આપણે ખુદ એ ધતિ કરતા હોય એટલે આપણને પણ એવું જ લાગે કે આ બધું ખોટું છે. પણ ખરેખર પરમ કૃપા પરમ કૃપા પરમાત્માને પામવા માટે એની ભક્તિ જરૂરી છે. અને એ ભક્તિરૂપી આ બાણ જ્યારે આપણને લાગે ત્યારે સાક્ષાત આપણે ઈશ્વરના દર્શન થાય એવું આપણને આ જૂના ભગત કહે છે. પ્રહલાદને લાગ્યા એ ખરીને બેઠા ઠેકાણે, અને બીજું બાણ એ પ્રહલાદને લઈ અયોધ્યાની નગરીના જે રાજા છે હિરણકંઠ, અને હિરણકંઠ પોતે જ ઈશ્વર છે એવું એ આ ધરતી ઉપર જાહેર કરે છે. અને એની નગરીમાં એના રાજમાં કોઈ પણ ભગવાનનું નામ લઈ શકે નહીં કે કોઈ પણ ભગવાનના મંદિરો નહીં. જ્યાં જુઓ ત્યાં એ એનું જ નામ લેવાય અને પોતે જ ભગવાન છે, પોતે જ સ્વયં ઈશ્વર છે એવું એ માનતો. અને વિષ્ણુનો એ એક નંબરનો એ દુશ્મન હોય છે અને વિષ્ણુનું નામ ક્યાંય કોઈ લઈએ તો એને એ મારી નાખતો. પણ એના ઘરે સંતાન પ્રાપ્તિમાં પહેલા જ નામનું સંતાન થાય છે અને એ સંતાનનું પહેલા જ નામ રાખવાનું આવે છે. અને પહેલા એ વિષ્ણુને બહુ માનતા હોય છે. જ્યારે એ આશ્રમમાં ભણવા જાય છે અને એ પાટીમાં પહેલું જ નામ વિષ્ણુ લખે, વિષ્ણુ ભગવાન. અને એ પ્રહલાદને એ નામ ભૂસાવવા માટે એ ઘણી બધી કોશિશ કરી હિરણકંઠ છે, અને એને મારવાના ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એ પ્રહલાદને મારી શકા નહીં. અને આખરે એ હાથી એના ઉપર હલાવે છે, ધગ ધગ તો લોખંડનો જે પીલો છે એમાં બધું ભરવાનું કહે છે, નાગના રાખડામાં નાખે છે. અને છેલ્લે આપણે એનો ઇતિહાસ જાણીતો છે, જે આપણે હોળી મનાવીએ છીએ એ હોળીમાં જે એની ફૈબા છે હોલિકા, એ હોલિકાને ઉદાહરણ હોય છે કે પોતે અગ્નિમાં એ બળી શકે નહીં, જે ઓઢણી ઉડી જાય છે અને હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે અને પ્રહલાદ બચી જાય છે. કાશીએ જઈ કરવત મેળવીએ પતિ પુત્ર દેવ તણા, અને એ મયુરધ્વજ બ્રાહ્મણના વેશરૂપે એ આવે છે અને એની પાસે મસ્તક માંગે છે. અને એ કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના મયુરધ્વજે એમને પોતાનું મસ્તક કાપવા માટે કરવત લીધી અને પોતાના ગરદન ઉપર ખેડવા લઈ ગયા. આ એક ઇતિહાસ છે. અને એ એના પત્ની અને પુત્રએ કરવત લઈ લીધી અને ભગવાન કૃષ્ણ એને દર્શન આપ્યા. તો આવી જ એક આપણે સીબી રાજાની પણ વાત કરી હતી કે એ હોલો ને લે છે, એના શરણે આવે છે અને એ સીબી રાજા પાસે જે બાજ છે એ પોતાનો શિકાર હોવા માંગે છે, અને જો એ શિકાર નહીં આપે તો એ બાજ ભીખું મૃત્યુ પામશે, તો પણ એને પાપ લાગશે. આથી સીબી રાજા પોતાની જાંઘમાંથી હોલાના તોલે તોલા, હોલાની જે વજન છે એટલે જ વજનનું સોનું પોતાને જાંઘમાંથી કાપી અને માંસ આપે છે. પણ એ એક પ્રાજ્યમાં હોલાને રાખે છે અને એક પ્રાજ્યમાં પોતે માંસ રાખે છે પોતાની જાંઘનું. અને એમ એમ કરતા કરતા તો એ પ્રાજવું સરખું થતું નથી, બે માં ફરકો નથી આવતો, એક પગ કાપે છે બીજો હાથ કાપે છે. અને એક સમય એવો આખે આખા સીધી રાજા પ્રાજવો બેસી જાય છે, સાથે હોલાનું પ્રાજવું પલું છે એ ભાઈને દે. અને એની ભક્તિ જોઈ અને એ જે બાજ હતો એ કોઈ બાજ નહોતો પણ એ પણ વિષ્ણુનો અવતાર
અવતાર વિષ્ણુ જતા અને એને એ શિબી રાજાની ભક્તિના વગર તો શિબી રાજાને પણ એ ભક્તિરૂપી બાણ વાળી ગયો. મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડક લઈ તાણે મીરાબાઈ મેવાડની મહારાણી મીરાબાઈ રાજસ્થાન. તો આપણો ઇતિહાસ જાણીતો છે કે મીરા નાનપણથી જેમના દાદા જે રાવ દુદાજી હતા એ રાવ દુદાજીની એ પૌત્રી હતી. આ રાવ દુદાજીના જે રાવ દુદાજીના જે દીકરા હતા રત્નસિંહજી અને રત્નસિંહજીની આ એકની એક દીકરી રાખોડ વંશની મીરા પણ પોતાના જે દાદા છે એના ભેગી જ રહેતી અને પોતાના દાદા જે રાવ દુદાજી હતા એ વૈષ્ણવપંથી હતા અને મીરા પણ એના ભેગી રોજ મંદિરે જાય અને મીરાને પણ એ વૈષ્ણવ ધર્મનો અને વૈષ્ણવ પંથનો અને એ કૃષ્ણનો રંગ લાગ્યો. અને જ્યારે પરણી અને રાણા ભોજ મેવાડમાં આવે છે અને ત્યાં પણ મીરા કૃષ્ણનું નામ ભૂલતી નથી, અખંડ ભક્તિ કરે છે. રાજા ભોજના મૃત્યુ પછી મીરા મહારાણી બને છે પણ સતત ભક્તિના કારણે એ જેના દેવ વિક્રમ રાણા હતા એ રાણા એને ભગવાન કૃષ્ણની ભક્તિનો ના પાડે છે, છતાંય મીરા એ ભક્તિ કરે છે અને આખરે એ રાણો એને ઝેરનો કટોરો આપે છે અને કહે છે તને જો કૃષ્ણ ઉપર એટલો વિશ્વાસ હોય તો તું આ ઝેરનો કટોરો છે એ તું પી જા. અને મીરા એ ઝેરનો કટોરો પોતાના ભગવાન કૃષ્ણ ઉપર એટલો બધો વિશ્વાસ હોય છે અને એ વિશ્વાસને સમજી અને એ જે ઝેરનો જે પ્યાલો છે એ ગિરધરલાલ ગિરધરલાલ એટલે ભગવાન કૃષ્ણ મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણાજી ખડક લઈ પાણી ખડક લે ફરવા ખડક એટલે તલવાર. એ તલવાર ખેંચી લઈએ છીએ અને ઝેરના પ્યાલા ગિરધરલાલે અમૃત કર્યા એવે ટાણે અને જે ઝેરનો જે પ્યાલો હતો અને રાણાએ મીરાને પીવડાવવા માટે આપ્યો હતો અને મીરાને કીધું કે તને કૃષ્ણ ઉપર વિશ્વાસ હોય તો આ ઝેરનો કટોરો તું પી જા. અને મીરા એ ઝેરનો કટોરો ગટગટ કરતી પી ગઈ અને એ ઝેર અમૃત થઈ ગયું. કેવું થઈ ગયું? અમૃત. મીરાબાઈને પણ જે ભક્તિનો બાણ વાગ્યું હતું તો એ ભક્તિના બાણના કારણે મીરા ની સહાય કરવા પરમ કૃપા પરમાત્મા ઈશ્વર આવે. તો જે વ્યક્તિઓએ પ્રભુની ભક્તિ કરી છે એ વ્યક્તિઓને ભગવાન કામ આવ્યા છે અને આવે જ છે એમ સાચા હૃદયથી પરમકૃપા પરમાત્માનું આપણે નામ લઈ તો પરમકૃપા પરમાત્મા આપણી પણ સહાય કરે. જેમ આ જે ધ્રુવ પહેલા મીરા શુક્રાચાર્ય નરસિંહ મહેન્દ્રધ્વજ આ બધાની જે સહાય કરી એમ આપણી પણ કરે. નરસિંહ મહેતાની હુંજી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે આગળ સંત અનેક ઉધાર્યા એવું ધનો ભગત. હુંડી એટલે નાણાની આપ લે. હુંડી નાણાની આપ લે. ખેપ એટલે સફળ. ખેપ એટલે સફળ. ઉધાર્યા એટલે ઉદ્ધાર કર્યા. ઉધાર્યું એટલે ઉધાર કર્યા.
ઉધારિયા એટલે ઉધાર કર્યા. નરસિંહ મહેતા એ જે કઈ હુંડી લખી સામળસા શેઠના નામે, જે એ સમયમાં જે સંતો જાતે જતા યાત્રા કરતા ત્યારે એની પાસે કંઈક નાણું હોય અને એ નાણું લઈ અને એ જાતા ત્યારે વજમાં એને ઉતારણ લૂંટી રહે. અને જે સંતોની જે યાત્રા છે, જે સંતોનું જે સંઘ હતું એ નરસિંહ પાસે આવ્યું અને નરસિંહને એ હુંડી આપી અને નરસિંહને એ નાણું આપ્યું કે આ તમે રાખો અને અહીંયા તમે એક તમારા શેઠને એક હુંડી, હુંડી એટલે કાગળ પત્ર, એ કાગળ તમે લખી દો, અહીંયાથી અમને પૈસા મળી જાય. અને નરસિંહને ખબર હતી કે મારું ગામ, મારો વાલો, મારો સ્વામી કરશે જ, અને એને અહીંયા સામળસા શેઠના નામે એ હુંડી લખી અને સ્વર્ગધામ લખ્યું અને લખ્યું કે અહીંયા એમની જે હાટ છે, હાટ એટલે દુકાન, અહીંયા એમની દુકાન છે, એ દુકાને તમે જાયજો, ત્યાંથી તમને નાણાં જીવશે એટલે આપશે. અને એ જે સંઘ છે એ નરસિંહ મહેતાને નાણા હોપી અને હુંડી લઈ અને એ સંઘ ત્યાં ચાલ્યું અને ત્યાં ગોતા ગોતા એ જગ્યાએ જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ સામળસા શેઠના રૂપે ત્યાં જ હોય છે અને એ હુંડી આપે છે. તો કે હા હા, એ નરસિંહનો સમાચાર આવી ગયો અને આ હુંડી તમને લખી દીધી છે, તમારા અહીંથી નાણાં મને અમને આપવાના છે. અને એ ભગવાને એમને અહીંયા નાણાં આપી દીધા. તો નરસિંહ મહેતાની જે હુંડી છે એ હુંડી અહીંયા સ્વીકારાય છે. તો નરસિંહ મહેતાને પણ આ રામમાં વાગી ગયું છે. અને નરસિંહ મહેતા તો જે આ બધા સંતો છે એ સંતોમાં ટોચનું સ્થાન છે, કારણ કે ભગવાન કૃષ્ણએ જે સંતોના જેટલા કામ કર્યા છે એમાં નરસિંહ મહેતાના ઘણા કામ કર્યા છે. કે નરસિંહ મહેતાની જે દીકરી કુંવરબાઈ છે એ કુંવરબાઈનું મામેરું પણ ભગવાન કૃષ્ણએ પહેર્યું અને બીજા અનેક કામો પણ ભગવાને નરસિંહ મહેતાના કર્યા છે. તો આખું આ પદ છે કે રામબાણ, એ રામબાણ કોને કોને વહી ગયા હતા, તો એ રામબાણ ધ્રુવને લાગ્યું હતું, પ્રહલાદને લાગ્યું હતું, મીરાને લાગ્યું હતું, નરસિંહ મહેતાને લાગ્યું હતું, મયુરધ્વજને લાગ્યું હતું અને શુક્રાચાર્યને લાગ્યું હતું. તો આખા કાવ્યમાં રામબાણ, રામબાણનો અર્થ આપણે જોયો કે પ્રભુની ભક્તિ થાય અને પ્રભુની જે ભક્તિ કરે છે એને પરમાત્મા કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રૂપે એમને મળે જ છે, પણ એને ઓળખવાની એની ભક્તિ એવી હોવી જોઈએ તો એ એમને ઓળખી શકે છે. અહીંયા શુક્રાચાર્ય જો કે નરસિંહ મહેતા જો કે મયુરધ્વજ જોયો જો, તો એ લોકોએ ભગવાનને ની ભક્તિ કરી અને એના બદલામાં ભક્તિના બદલામાં ભગવાને એમના જે કાર્ય છે એ કાર્ય કર્યા છે. તો આ જે રામબાણ છે એ એક વિશ્વાસ છે પરમાત્મા વિશેનો, અને એ વિશ્વાસમાં જો સફળ થાય તો ખરેખર ઈશ્વર આપણને પણ પ્રાપ્ત થાય. અહીંયા પદમાં ધના ભગત આ કાવ્ય સરસ્વતીનું આપ્યું છે અને એ કાવ્યનું જો તમે પણ રસપાન કરશો અને કઠિન શબ્દો પણ મેં નીચે લખી આપ્યા છે કે જે શબ્દ ન સમજાય તો એ કઠિન શબ્દના અર્થ પણ અમે લખ્યા છે અને એ અર્થ પ્રમાણે આ કાવ્યનું તમે રસપાન કરો, વાંચો અને સમજવાનો પ્રયત્ન કરશો અને આના આના પ્રશ્નના જે જવાબો છે એ પણ સમજાઈ જાય એવા છે. કે આપણે પહેલી જ પંક્તિમાં જોયું કે મન મૂળખ મનમાં શું નથી જાણતો, તો એનો અર્થ એવો થાય કે પ્રભુ ભક્તિનો જે આનંદ છે એ મૂળખ માણસો જાણતા નથી. પ્રભુ ભક્તિનો જે આનંદ છે ને એ મૂળખ માણસો જાણતા નથી. પછી જે ભક્તિ છે એ ભક્તિમાં રામબાણ કોને કોને આવેલા છે, તો ધ્રુવ, પ્રહલાદ, મીરા, શુક્રાચાર્ય, નરસિંહ મહેતા અને મયુરધ્વજ જેવા સંતોને આ રામબાણ વાગ્યા છે. તો મિત્રો આ કાવ્ય એક બે વાર તમે વાંચી જઈજો, કઠિન શબ્દ છે એ સમજવાનો પ્રયત્ન કરજો અને કઠિન શબ્દને ધ્યાનમાં રાખી અને આ કાવ્ય વાંચશો તો કાવ્ય પણ તમને થોડુંક સરળ લાગશે અને સમજવાની મજા આવશે. તો બીજી બાજુ મેં જે રામબાણના રચયિતા છે ધના ભગત એનો પણ મેં પરિચય આપ્યો છે, તો એ પણ વાંચશો તો એ તમને પણ
આપણે હેતુ લખી પ્રશ્નોમાં કામ આવશે અને આના એક એક પ્રશ્ન પણ મેં તમને સમજાવ્યા કે આ પ્રશ્ન કઈ રીતે પૂછાય એ તમે જોશો તો એ પણ તમને કામ આવશે. અસ્તુ.